વલસાડ ઔરંગા નદીના કિનારે આયોજિત નમામી દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમ પહેલા પોલીસ દ્વારા નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ બરચાની અટકાયત કરવામાં આવી હતી. વલસાડ નગરપાલિકા દ્વારા ઔરંગા નદીના કિનારે કિશોર કાનાણીની ઉપસ્થિતિમાં નમામી દેવી નર્મદે મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમ પહેલા જ પોલીસે નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા તથા તેમની પત્ની અને નગરપાલિકાના સભ્ય એવા તેમની પુત્રી ઉર્વશી પટેલ અને કોંગ્રેસ કાર્યકર્તા રાહિલ શેખની અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુ મરચાએ આ કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકીના પગલે પોલીસે તેઓની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. આજે ઔરંગાના તટ પર મંત્રીશ્રી અને જે માતા રાણીની આરતી કરવાનો પ્રોગ્રામ હતો, અમારી લડત એવું હતી કે ભાઈ છેલ્લા 20 વર્ષથી ઔરંગા તટ પર કોઈ કામ ન થાય. ગણપતિ મહોત્સવ હોય, તાજિયા હોય, નોરતા હોય કે કોઈ પણ શનિ રવિ, વલસાડનો આમ નાગરિક ક્યાં આગળ જઈ ન શકે. બંદરગાહ પર આટલા આટલા મોટા પથ્થર, કપચી, કાડો, કિચ્ચર, 20 વર્ષથી કામ નહીં થાય ને મંત્રીશ્રી આવવાના અને આજે નદી પર ચકચકાટ કરીને જે કંઈ કપચી મેતલ કે જે કંઈ લાખીને જે એને કરો. તો અમારી રજૂઆત એવું હતી કે અમે તા પ્યોર બ્લોકની માંગ કરીએ, બંદરગાહને જે રીતના સુરતમાં તાપી નર્મદા અને જે સજાવટ કરી છે તો એ રિવરફ્રન્ટ અહીંયા બી બનાવે અને ઔરંગા તટ પર લોકોની અવરજવર થાય ને ગણપતિ મહોત્સવ હોય કે તાજિયા કમિટી હોય કે નોરતાવાલા હોય એમને રાહત થાય. પણ 20 વર્ષના શાસનની અંદર અત્યારના આ શાસક પક્ષના નેતાના હાલના પ્રમુખ એક પણ રૂપિયાનો તાગારી કામ ન કરતા વલસાડના લોકોને હાર મારી પડે એના માટે લડત તૂટીને અમે એટલું જ કીધું છે કે આ કામ તમે કરો, તમે ન કરશે તો અમે આંદોલન કરીશું. એના માટે અમારી આ ધરપકડ કરવામાં આવી વલસાડના હિતમાં, ગણપતિના હિતમાં, દાદાના હિતમાં. રાત્રે 2-2 વાગે અમારું વિસર્જન થાય અને 6:15 વાગે પતે તો બાજુમાં આવેલો ગણપતિનો હવારો ચાલુ કરવા કીધું કે જે 2 દિવસનું કામ છે, જીસીબી મશીન લઈને સાફ કરે તો વહીવટતંત્રને બી નિરાંત થઈ જાય. પણ જાણી જોઈને લોકોને દુઃખી કરવા માંગનાર હાલની શાસક પક્ષની બોડીને અમે ચેતવીએ કે એક ધરપકડ કરવાથી કંઈ થવાનું છે નથી. આ વલસાડના હિતમાં, નગરજનોના હિતમાં જે પણ કામ પડે ને કાયમ માટે પણ જો જેલમાં રહેવું પડે તો અમને એનો કોઈ ફરક કે વાંધો પડવાનો નથી. કામ તો એ લોકોએ કરવું પડશે. કેમ કે આ ત્યાંના લોકો, વલસાડના લોકો ટેક્સ પ્લે કરે છે, બધા રૂપિયા આપે છે. આજે થંભા રંગાય, પીચિંગ રંગાય, રસ્તા પર કપચી મેટલ લખાય તો ગણપતિ દાદા મોટા કે એક મંત્રી મોટા.